નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આજે નવા પ્લેયર્સ માટે હું ખાસ કહી દઉં કે આપણે શું શું શીખી ચૂક્યા છીએ. મારા આગળના વિડીયો એ લોકો ખાસ કરીને જોઈ લે, સબસ્ક્રાઇબ કરી દે મારી ચેનલને, જેથી કરીને મારા બધા વિડીયો જોઈ શકે. તો મારી આગળના વિડીયોમાં આપણે શરૂઆતથી લઈને ચેસ શીખી રહ્યા છીએ, જેમાં બોર્ડ કેવી રીતે સેટ કરવું, બોર્ડમાં પીસીસની વેલ્યુ શું છે, પીસીસ કેવી રીતે સેટઅપ કરવા, અને પીસીસની મૂવમેન્ટ કેવી રીતે પીસીસ ચાલે છે, એન પાસનો પોનનો સ્પેશિયલ નિયમ છે જે એ બતાવી દીધો છે, કેસલિંગના રૂલ્સ આપણે શીખી ગયા છે, કેસલિંગ કેવી રીતે કરવું એ પણ બતાવી દીધું છે, ક્વીનથી ચેકમેટ કેવી રીતે કરવી, બે રૂકથી ચેકમેટ કેવી રીતે કરવી અને એક રૂકથી ચેકમેટ કેવી રીતે કરવી, આ બધાના નિયમો મેં તમને સમજાવી દીધા છે. તો હવે આપણે એક સ્ટેપ આગળ વધીશું કે ચેસમાં સૌથી વધારે મહત્વનું છે ચેકમેટ, અને ચેકમેટ કરતી વખતે તમારે રમતા રમતા જો સામેવાળાની એક જ મૂવમાં ચેકમેટ થઈ જતી હોય તો એ જ ટાઈમે ચેકમેટ કરી દેવાની છે, જેથી કરીને ગેમ આગળ ચાલે નહીં અને તમે ત્યાં જ ગેમ જીતી જાઓ, ગેમનો એન્ડ આવી જાય. તો ચાલો એક મૂવમાં ચેકમેટ કરતા આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલા એ છે કે તમારે અપોનન્ટનો કિંગ ક્યાં ક્યાં જઈ શકે છે એ વિચારવાનું છે, કે કિંગ પાસે કઈ કઈ જગ્યા ચાલવાની છે, અને તમે એવો કયો ચેક આપશો જેનાથી કિંગની એ બે જગ્યા પણ, બે કે ત્રણ જે પણ જગ્યા હોય ચાલવાની, એ જગ્યા પણ બ્લોક થઈ જાય, રોકાઈ જાય અને કિંગ પાસે કોઈ પણ જવાનો રસ્તો ના રહે. ઘણી વખત એવું બને છે કે તમે ચેક આપો તો સામેવાળો કોઈ પીસ વચ્ચે નાખીને પણ ચેક સેવ કરી શકતો હોય છે. તો તમારે એવી પોઝિશનમાં વન મૂવમાં ચેકમેટ કેવી રીતે થાય એ ખાસ જોવાનું છે. આપણે મિત્રો પહેલા એક જ મૂવનું ચેસનું થિંકિંગ કરવાનું છે, અને એના પછી હવે આપણે તમે એક મૂવનું કરતા થઈ જાઓ પછી તમને બે મૂવ વિચારતા હું શીખવાડીશ, તો બે મૂવ વિચારતા તમે શીખી જશો એટલે તમે ઇન્ટરમીડિયેટ લેવલમાં આવી જશો. એના પછી આપણે એડવાન્સ લેવલનું શીખવાનું છે, અને લાસ્ટમાં આપણે એક્સપર્ટ લેવલનું ચેસ શીખવાનું છે. હું બધા લેવલના તમારી પાસે વિડીયો લઈને આવી જઈશ. તો ચાલો હવે શરૂ કરીએ છીએ વન મૂવની ચેકમેટ. હું એક પોઝિશન ગોઠવીશ, તમારે એના પર એક મિનિટ વિચાર કરવાનો છે અને મને એના પર જવાબ આપવાનો છે. તો ચાલો એક મિનિટ હું તમને આપું છું એક પોઝિશન સેટ કરીને. મિત્રો આ છે તમારી પોઝિશન. હવે તમારે અહીં વિચારવાનું છે વાય ટુ પ્લે એન્ડ ચેકમેટ ઇન વન મૂવ. આવો ક્વેશ્ચન હોય જ્યારે પણ કોઈ પણ પઝલ તમે સોલ્વ કરો તો પઝલની પહેલા તમને લખેલું હોય છે કે વાય ટુ પ્લે હોય છે કે બ્લેક ટુ પ્લે હોય છે. આ પઝલમાં હું તમને વાય ટુ પ્લે ચેલેન્જ આપું છું કે એક મૂવમાં તમારે ચેકમેટ શોધવાની છે, વાઇટથી રમવાનું છે અને બ્લેકની એક જ મૂવમાં ચેકમેટ કરવાની છે. હવે હું તમને એક મિનિટનો સમય આપું છું, તમે વિચારો અને પછી હું આન્સર આપીશ. ચલો તો અહીં તમે શું શું ધ્યાનમાં રાખશો. સૌથી પહેલા આન્સર હું આપું છું તમને, કિંગ ક્યાં ક્યાં જઈ શકે છે. અત્યારે મારી નજરે કિંગ પાસે આ એક જગ્યા ચાલવાની છે, કારણ કે એક જ જગ્યા પર કોઈ એટેક નથી. આ સ્ક્વેરમાં ક્વીનનો એટેક છે અને આ સ્ક્વેરમાં બિશપ અને ક્વીન બંનેનો એટેક છે, એટલે કિંગ જઈ શકે છે ફક્ત એચ સેવન. તો તમારે ચેક એવો શોધવાનો છે કે કિંગ એચ સેવન પર પણ ના જઈ શકે અને બચી ના શકે. તો એના માટે હું ટ્રાય કરીશ ક્વીનનો એચ ફાઈવ થી ચેક. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પીસ પિન હોય, પિન એટલે તમારું મિડલ ગેમનું ચેપ્ટર હોય છે જે એડવાન્સ લેવલમાં શીખવાડવામાં આવે છે, પરંતુ અહીં ચેકમેટની પઝલ સોલ્વ કરવા માટે હું તમને એક પિનિંગનો નિયમ સમજાવી દઉં છું. આ પોન અત્યારે રૂકથી પિન છે, રૂકથી જે પોન પિન છે, કારણ કે જો પોનથી ક્વીન મારવામાં આવે તો રૂકથી કિંગ મરી જાય છે, એટલે ઇલીગલ મૂવ થાય છે બ્લેકથી, એટલે એ પોનથી તમારી ક્વીન મારી શકશે નહીં. અને નિયમ પ્રમાણે કોઈ પણ સપોર્ટેડ પીસને કિંગ ના મારી શકે, એટલે કિંગ પણ તમારા ક્વીનને મારી શકશે નહીં, કારણ કે કોનો સપોર્ટ છે એ પણ જોઈ લો તમે. અહીં મેં બિશપનો સપોર્ટ આપેલો છે, એટલે ના તો એ કિંગથી ક્વીન મારી શકે છે કે ના પોનથી ક્વીન મારી શકે છે, અને કિંગ બેક સાઈડ પણ નથી જઈ શકતો આ ચેકથી. એટલે મિત્રો આ થઈ ગઈ ચેકમેટ ઇન વન મૂવ વાઇટ ટુ પ્લે. હું તમને બીજું એક્ઝામ્પલ આપું છું, આવી રીતે તમને અમુક એક્ઝામ્પલની હું પ્રેક્ટિસ કરાવીશ આજે, અને જેથી કરીને તમારું વન મૂવનું થિંકિંગ પાવરફુલ બની જાય. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. મિત્રો આ રહ્યું તમારું બીજું એક્ઝામ્પલ. અહીં તમારે શું વિચારવાનું છે કે વાઇટ ટુ પ્લે અને વન મૂવમાં ચેકમેટ શોધવાની છે. તો એના માટે હું તમને આઈડિયા આપું છું કે કિંગ પહેલા ક્યાં જઈ શકે છે એ આપણે ચેક કરીશું. તો કિંગ અહીં જાય તો પોનનો એટેક છે, આ બાજુ જાય તો પોનનો એટેક છે, અહીં જાય તો બિશપનો એટેક છે, અહીંયા રૂકનો એટેક છે અને અહીં પણ બિશપ અને રૂક બંનેનો એટેક છે. તો એનો મતલબ છે કે બ્લેકનો કિંગ ક્યાંય જઈ શકતો નથી. હવે તમારે ચેક શોધવાનો છે. ચેકમેટ ક્યારે થશે કે તમે એને ચેક આપશો.
જો ચેક આપશો અને એ કિંગ ક્યાંય નહીં બચી શકે ત્યારે જ ચેકમેટ થાય છે. તો હું સૌથી પહેલા રૂકનો ચેક ટ્રાય કરીશ અને અહીંયા હું રૂક મૂકી દઈશ. ચલો આ ચેકમેટ થઈ ગઈ મિત્રો, નથી થઈ રાઈટ, કારણ કે રૂકને કોઈ સપોર્ટ છે નથી સપોર્ટ, તો કિંગ એને આરામથી મારી દેશે એટલે આ ચેકમેટ નથી થઈ. હવે તમારે અહીંયા બીજો ચેક શોધવાનો છે કે રૂક સિવાય બીજો મારો કયો પીસ ચેક આપી શકે છે, તો બિશપ. તો ચાલો હું બિશપનું અહીંથી ચેક આપીશ. જો અહીંથી ચેક આપીશ તો મેટ થઈ જશે મિત્રો? નહીં થઈ જાય, કારણ કે એ એના ભલે કિંગથી બિશપ નથી મારી શકતો, પરંતુ નાઇટથી તમારો બિશપ પણ મારી શકે છે. અને એની પાસે બચવાનો એક બીજો પણ રસ્તો છે જેમાં કિંગ G7 જઈ શકે છે. તમારા રૂકની લાઈન તમારા બિશપે જ બંધ કરેલી છે, તો આ ચેક પણ નકામો છે. તો હવે આપણે છેલ્લો ચેક જોઈએ છીએ. H7 ઉપરથી બિશપથી ચેક આપીશ. હવે જોઈએ છીએ કે કિંગ ક્યાંય બચે છે. અહીંયા જાય તો રૂકનો એટેક છે, અહીંયા રૂકનો એટેક છે. કિંગથી બિશપ મારે તો રૂકનો સપોર્ટ છે એટલે મારી નથી શકતો. અહીં પોનનો એટેક છે અને અહીંયા પણ પોનનો એટેક છે, તો આ પોઝિશન પણ થઈ ગઈ ચેકમેટ ઇન વન મૂવ. તો ચાલો દોસ્તો આપણે નવા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ત્યાં સુધી તમે બધી પોઝિશન સેટ કરો અને માઇન્ડ પણ સેટ કરો ખાસ કરીને. મિત્રો આ છે તમારી નવી પોઝિશન. તમારે અહીં વિચારવાનું છે બ્લેક ટુ પ્લે, બ્લેક થી વ્હાઈટ ના કિંગની ચેકમેટ કરવાની છે. બ્લેક ટુ પ્લે નો મતલબ એ છે કે તમારે બ્લેક થી રમવાનું છે અને વ્હાઈટ ના કિંગને ચેકમેટ એક જ મૂવમાં કરવાની છે, એક જ ચાન્સમાં કરવાની છે. તો ચાલો અહીં આપણે વિચાર કરી અલગ અલગ ચેકો જોઈશું કે હું ક્યાંથી ચેક આપું તો મેચ થઈ જાય છે. સૌથી પહેલા તો હું ક્વીન નો અહીંથી ચેક. પહેલા તો આપણે શું વિચારવાનું છે દોસ્તો કે કિંગ ક્યાં જઈ શકે છે. અહીંયા જાય તો ક્વીન નો એટેક છે અને આ બંને સ્ક્વેરમાં રૂકનો એટેક છે. સિમ્પલ છે કે કિંગ અત્યારે ક્યાંય જઈ શકતો નથી, ફક્ત એને એક ચેકની જરૂર છે જેથી ગેમ ઓવર થઈ જાય. તો આપણે અહીંયા જોઈશું ક્વીન અહીંથી ચેક આપવું તો આ ચેકમેટ નથી થતી, કારણ કે રૂક ક્વીન થી ક્વીન મારીને એનો ચેક સેવ થઈ જાય છે. હવે હું અહીં જોઈશ કે ક્વીન ને અહીંથી ચેક આપવું તો પણ નથી થતી, એનું કારણ છે ક્વીન નાઇટ થી ક્વીન મરી જાય છે અને ચેક સેવ થઈ જાય છે. પછી આપણે જોઈશું કે રૂક થી અહીંયા ચેક આપવું તો કિંગ ને કોઈ જગ્યા જ નથી જવાની, પરંતુ એમાં પણ ચેકમેટ નથી થતી. એ ક્વીન થી તમારો રૂક મારીને એનો ચેક સેવ કરી શકે છે એટલે એનો કિંગ બચી જાય છે. ભલે એની ક્વીન જતી રહે પણ ગેમ બચી જાય છે. આપણે એવો ચેક શોધવાનો છે કે ગેમ બચી ના શકે. તો હવે આપણી પાસે એક હજી અલગ ચેક છે કે ક્વીન થી નાઇટ મારીને હું ચેક આપું તો પછી શું થાય. તો એ ક્વીન થી ક્વીન મારે અથવા તો નાઇટ થી પણ ક્વીન મારે તો મેટ નહીં થાય. તો હવે મારી પાસે હજી એક ચેક છે, ક્લોઝ ચેક. હવે અહીંયા જોવાનું છે આપણે ક્લોઝ ચેક આપતી વખતે ખાસ કરીને શું ધ્યાન રાખવાનું છે કે કિંગ ના મારી શકવો જોઈએ, એને સપોર્ટ હોવો જોઈએ કોઈ પીસનો. હવે અહીંયા આપણે બિશપનો સપોર્ટ છે એટલે કિંગ એને મારી શકશે નહીં અને કિંગ ક્યાંય જઈ શકતો નથી. મિત્રો આ ચેકમેટ ઇન વન મૂવ તમારે પઝલની બહુ જ પ્રેક્ટિસ કરવાની છે. ઓછામાં ઓછા તમારે 500 સુધીની પઝલો સોલ્વ કરી નાખવી પડશે, ત્યારે તમને ચેકમેટ ઇન વન મૂવ એકદમ ઇઝી આવડી જશે કે એક જ મૂવમાં તમે સામેવાળાની ગેમ ચેકમેટ ક્યારે કરી શકો છો. તો ચાલો હવે એક આગળ એક્ઝામ્પલ તરફ વધીએ છીએ જે તમારે સોલ્વ કરવાની છે. હું તમને પોઝિશન સેટ કરીને આપું છું. નવું એક્ઝામ્પલ છે આ રીતનું. મિત્રો આ રહ્યું તમારું નવું એક્ઝામ્પલ. અહીં તમારે કેવી રીતે ચેકમેટ કરવાની છે વ્હાઈટ ટુ પ્લે ઇન મેટ ઇન વન મૂવ. હું તમને એક જ મિનિટનો ચાન્સ આપું છું, વિચારો પછી હું આન્સર આપીશ. ઓકે ચાલો હું આન્સર બતાવું છું, તમે પુશ કરીને વિચારજો મિત્રો અને મળી જાય પછી તમે વિડીયો આગળ પ્લે કરજો તો તમારું થિંકિંગ પાવર વધશે. તો અહીં આપણે અલગ અલગ ચેકો જોઈશું કે કિંગ પહેલા તો ક્યાં જાય છે એ જોઈશું. તો કિંગ G7 ઉપર જઈ શકતો નથી કારણ કે ક્વીન નો એટેક છે. કિંગ H8 ઉપર જઈ નથી શકતો, ક્વીન નો એટેક છે. કિંગ F7 ઉપર જ જઈ શકે છે કારણ કે F7 ઉપર કોઈનો એટેક નથી. અહીં તમે અલગ અલગ ચેકો વિચારશો કે હું પહેલા તો ક્વીન થી અહીંથી ચેક આપું. બિશપ નો સપોર્ટ છે એટલે મારે ડરવાની જરૂર નથી કારણ કે કિંગ એને મારી નથી શકવાનો, પરંતુ એ ચેકમાં કિંગ અહીંયા ભાગી જશે તો આ ચેક રોંગ છે. પછી હું બીજો વિચાર કરીશ કે હું અહીંયાથી ચેક આપું તો શું થાય. અહીં તો બિશપ નો સપોર્ટ છે, કિંગ મારી નથી શકતો, કિંગ ક્યાંય જઈ નથી શકતો, પણ મિત્રો બિશપ એનો છે એ તમારી ક્વીનને મારીને ચેક સેવ કરે છે, તો આ પણ રોંગ છે. હવે આપણે અહીંથી ત્રીજો ચેક વિચારીશું, ક્વીન ઇન્ટુ E6. હવે આ ચેકમાં જોઈએ છે કે કિંગ જો અહીંયા જાય તો ક્વીનનો એટેક છે, અહીંયા બિશપનો એટેક રહે છે, અહીંયા બિશપનો એટેક રહે છે અને વચ્ચે કશું આવી નથી શકતું અને આપણો ચેકવાળો પીસ કોઈનાથી મારી નથી શકાતો, તો આ થઈ ગઈ ચેકમેટ ઇન વન મૂવ. હવે તમને હું ખાસ સૂચના આપું છું કે તમારે મારા નવા વિડીયોમાં આપણે આગળ ઇન્ટરમીડિયેટ લેવલનું શીખવાનું છે,
તો તમે અત્યારે ભરપૂર તૈયારી કરો, ચેકમેટ ઇન વન મૂન ની પઝલો સોલ્વ કરો. તમારી પાસે એક જ દિવસનો ટાઈમ છે, હું બીજા દિવસે નવો વિડીયો લઈને આવી જ જઈશ. એટલે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે 500 પઝલ સોલ્વ કરવાની છે, જે હું તમને નથી આપતો, પરંતુ તમારે નેટ ઉપરથી એ પઝલો લેવાની છે. ગૂગલમાં સર્ચ કરવાનું છે ચેકમેટ ઇન વન મૂવ પઝલ, એટલે તમને બધું મટીરિયલ મળી જશે. અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, એટલે ક્યાંય પણ શોધવા જવાની જરૂર નથી દોસ્તો. બહુ સરસ રીતે તમે એમાં કામ કરી શકશો. બસ તમારી મહેનત અને પ્રેક્ટિસ જ તમને આગળ વધારી શકશે. હું નહીં વધારી શકું, ખાસ ધ્યાન રાખજો. હું ફક્ત તમને શિક્ષણ આપીશ કેવી રીતે રમવાનું છે એનું, બાકીનું બધું તમારા ઉપર છે, ડિપેન્ડ છે. તો ચાલો આપણે મળીશું મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત. તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. આના પછી આપણે જઈશું ઇન્ટરમીડિયેટ લેવલમાં. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. ચાલો.